તમને ખબર નથી પડતી મારો ફોન ઉપાડવાની આખો દિવસ ગોર્યા કરું છું, આટલું તો કુંભકરણ ને હું તો પડી રહું છું આખો દિવસ, મારો ફોન આવે એનું તો તમને કોઈ ઇમ્પોર્ટન્સ નથી હે? અરે ભાઈ સવારનો ટાઈમ છે, માણસને જરા રિલેક્સ તો થવા દે, સવાર સવારમાં શું કચકચ? આ મારી રિલેક્સ થવાની રીત છે. પરમ મિત્રો, સાની એક મેખની આંખોમાં આંખો પરોવીને બેઠા છો. શું છે? અમો એ જાણવા આતુર છીએ કે અમોની યાદ આવી કે નહીં. તું તો કઈ સુવાડી સુકન્યા એક તો યાદ કરીએ. તમ સુવાડી સુકન્યા ને જ યાદ કરે, ભાઈબંધ ને યાદ ના કરે? આશા ને તમે મારું ઘોર અપમાન કર્યું એવું ગણાશે આ બધું કઈ છે ને? તમે મારી લાગણી ને છિન્ન ભિન્ન કરી નાખી. અરે ના ના ના, યાદ આવી વિડીયો નહીં બનાવની તને. આજ તો ગેસ પૂરી 20% ગેસ, એક બાર પીઓગે તો બાર બાર માગોગે, નીમ્બુ પાણી, દો દિન પ્યાસ નહીં લગોગી, યાની કે પૂરા ઠંડ પે. એ રે કાકા તો ખોવાઈ જ જાય ને, પણ ધંધો હારો એવો કરી જાય. લેડ આપણે ધંધે લાગી જઈએ. ચાલુ છે. અલે યાર ચાલુ જ રાખો, ફરી કરો. સ્ટાર્ટ જ છે, આવી જાય. ચાલુ કર્યું. અરે બરપટા, આ પેલા કરતા આપણા દેશમાં ઠંડી વધી ગઈ છે ને, તેનું શું કારણ હશે? એટલે એટલે પેલા કાશ્મીર અલગ હતું, પછી પેલું કલમ વાળું થઈને ખબર છે કાશ્મીર ભેગું થઈ ગયું. એટલે કાશ્મીર ભેગું થયું એટલે ઠંડી ભેગી આવે ને, પ્લસ થાય. આ બધા છે ને લોજિક વાળા કારણો હોય છે. હે ભાઈ, અલે માર ઘેર કંકોત્રી આવી હતી ને, તો એમાં એવું લખેલું હતું કે દારૂ પીને લગ્ન માં આવવું નહીં. એટલે હું તો પીતો ને, એટલે આપડે તો વધુ ના આવે ને, તો પછી હું લગ્ન માં જ્યો, પછી વરાજ જ ને તાયા. પરબોડા, મેં તો સેન્ટા જોડે છે ને સારી છોકરી માગી, સારી નોકરી માગી અને મારા લગ્ન થઈ જાય ને મસ્ત, એવું માગ્યું. એ શું માગ્યું? અલે મારે તો સ્વંતા જતા રે. કેમ? અલે એટલે હેરા આવે ને પછી મને કે જિંગલ બોલ જિંગલ બોલ જિંગલ ઓલ ધ વે, મેરી ક્રિસમસ બેટા, શું જોઈએ છે બોલ? રૂપિયા જોઈએ છે, ગાડી જોઈએ છે, બંગલો જોઈએ છે, જે માગુ એ માગી લે. તે પછી મેં એવું કીધું કે મારે તો 5 કિલો ડુંગળી જોઈએ છે, તે તો હેડ્યા. પ્રેમ માં દગો ખાઓ ના કરતા તો સૌરાષ્ટ્ર ના ગોઠિયા ખાવા હારા. પરપોટા, દિવાળી માં ક્યાં જવાનો? ગયા વર્ષે ઇંગ્લેન્ડ નતું જવાયું, આ વર્ષે અમેરિકા નહીં જવાય. પણ મોટા દાદા ને ઘેર તો જવાનું, પગે લાગે ને તો 100 રૂપિયા હાલે. ઓવર. મુજે નીંદ ના આવે, મુજે ચેન ના આવે. પરપોટા, કાલ અવાર તારું લાસ્ટ સીન 4 AM નું હતું, કેમ આટલું બધું જાગ્યો તો? એટલે એટલે હું સન પથારી કરીને ધાબામાં ઊંઘી ગયો તો, એટલે પછી સન સોટા આવે એટલે પથારીને બધું ખભે નાખીને નીચે ઉતરાય ને, એટલામાં મારી દિવસ ઊંઘ ઉડી જાય. પછી મેં કીધું હેડો ટીવી જોયે, ટીવી કર્યું ને, એટલે માર ઘેર તો ચેનલ નહીં, તો પેલા દૂરદર્શન માં 12 વાગ્યા પછી જર મારી આવતા, તો અહીં હું જોઉં મૂકે. પછી મેં કીધું લાઈ ટીકટોક કરું, તે ટીકટોક ચાલુ કરીને એક વિડીયો મૂક્યો ને, તે લાઈક જ ના યાર, બધો ઊંઘી જતો હોય રાતે એમાં. તો બધા ઘોડો તાર જેમ જાગતા હોય, તને કુલ લાઈક કરે? એ મને કુલ લાઈક કરે એટલે તમે બધા મને લાઈક આપો અને મોડું બંધ કરી દઈએ આપડે. અલે ભૈલું, આઈ એમ ગોઈંગ નો મતલબ હું થાય? હું જાઉં છું. હા પણ કઈ જા મને. અલે કઈ જા લે, આ બધો હું જાઉં છું કરીને જતો જ રહેશે. ડખો. જયારે સીધી આંગળી થી ઘી ના નીકળે ત્યારે ઘી ગરમ કરી લેવાનું, એમાં વગર જ આગી પાછી કરવાની જરૂર છે. નહી ભાઈ, એક બાજુ પૈસા પડે અને એક બાજુ અક્કલ હોય તો તું શું ઉપાડ? પૈસા ઉપાડ. કેમ પૈસા ઉપાડ? એટલે જીને જીની જરૂર હોય એ ઉપાડે ને, તું હોય તો અક્કલ ઉપાડ, કારણ કે તું અક્કલ વગર નો છે ને. જોકે હું એવો જ છું. આ લોકો હું પૈસા પૈસા કરતા હશે, આ જીવનમાં છે ને શાંતિ જ જરૂરી છે. 100 રૂપિયા પડે. પરપોટા, દવાખાને જઈ આવ્યો? એટલે ના લે, આજ છે ને તબિયત થોડી ખરાબ છે એટલે કાલ બાઈ જતો હોય. તું 3 મહિનાથી મારા પૈસા લઈ જશે, હવે તું પ્રેમથી આલે છે કે હું તને લાફો મારું? પપ્પડ સે ડર નહીં લગતા સાહેબ, પ્યાર સે લગતા હે. એવું છે? મારો તાકતે રહેતે તુજકો સાંજ સવે. બિટ્ટુડા, મી તને મેસેજ કરે તો કે મારા બર્થડે માં આવવાનું છે, તો હે તું આવ્યો નહીં? પણ મારા મોબાઈલ માં તો મેસેજ આવ્યો જ નહીં.
એ બધું મારે નહીં જોવાનું. મી તો મેસેજ માં લખ્યું તું તો મેસેજ મળે કે ના મળે તારે તો આવવાનું જ છે. આ વોક માં આવે ને એટલે હેડ્યા.